હલો માય ફ્રેન્ડ માય ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ તો હું ને જગદીશભાઈ મારું રૂટિન ચેકઅપ જે મહિને મહિને કરાવવાનું હોય છે મહિને દોઢ મહિને તો હું ને બે જાય છે હોસ્પિટલે તો ચાલો તમને પણ આજે બતાવું કે હું મારી દવા કઈ જગ્યાએથી લઉં છું ઘણીવાર તમારી સાથે શેર કરું છું કે ઘણા ટાઈમથી હું બીપીને ડિપ્રેશનની દવા લઉં છું આજે બતાવવાનું છે ઓમ તબિયત સારી છે કઈ વાંધો નથી પણ ઘણા દિવસ થયા જગદીશ કે સાતમ આવે છે તો વળી પાછી રજા આવશે તો ચાલો આપણે બંને જઈને બતાવી તો ચાલો આજે અમે તમને હોસ્પિટલ બતાવીએ રાજકોટની અને કઈ હોસ્પિટલ છે એનું નામ નથી જો તમે ઓળખી જાઓ તો કમેન્ટમાં જરૂર લખજો કે કઈ હોસ્પિટલ છે બરાબર ચાલો ફ્રેન્ડ તો જો આપણે અહીંયા હોસ્પિટલે પહોંચી ગયા છે અને જગદીશ જો સ્કૂટર પાર્ક કરે છે અને ફૂલ ટ્રાફિક છે હોસ્પિટલમાં પણ તો જોઈ લો અને જરૂર કમેન્ટમાં કહેજો તો ચાલો હું પણ અંદર જ જાઉં છું તો તમને પણ આજે અંદરનું પણ બતાવું જો અમે ફાઇલ આપી દીધી છે હવે અમારો થોડી જ વારમાં વારો આવશે કારણ કે ફોન ઉપર લખાવી લીધું હોય ને એટલે બહુ જ વાર ઓછી વાર લાગે આપણે વહેલું લખાવીએ ને તો પછી આપણે ઘરે આવી ગયા હાલો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા ફ્રેન્ડ પછી બધું શૂટ નહોતું કર્યું અંદર ડોક્ટરને મળ્યા હોય નીચે મેડિકલમાંથી દવા લીધી હોય બધું જ અને પછી ઘરે આવી જમી ફ્રેશ થઈ અને સાંજના ટાઈમે બીટ પાક બનાવું છું તો તમારી સાથે શેર કરું છું અને બહુ મોટું એવું બીટ છે લગભગ પાંચસો ગ્રામનો બીટ છે તો આપણે આજે એકદમ નવી સ્ટાઇલથી બનાવશું કારણ કે ઘણા બધા બીટને લાડુડી કરતા હોય છે ઘણા બીટનો હલવો કરતા હોય છે પછી એને ખમણતા હોય છે તો આપણે આજે સાવ સોટ રેસીપી લઈને આવ્યા છે એ ખૂબ જ સરસ ને અડધી વાટકી જ દૂધ નાખવાનું છે તમે મોટા મોટા બટેટાના ટુકડા કરીને એવી રીતે શાકની જે જેમ મોટા કટકા કરી અને એમાં અડધી જ વાટકી દૂધ નાખી અને આપણે ખૂબ સરસથી ત્રણ સીટી વગાડીને બાફી લેવાનું છે પછી આટલી વસ્તુ જોઈએ તો ફ્રેન્ડ અત્યારે છે ને ખૂબ ભેજ આવ્યો હોય બધી વસ્તુમાં ડ્રાયફ્રૂટમાં તો આપણે એને પહેલાં શેકી લઈએ શેકી અને પાંચ મિનિટ દસ મિનિટ ઠંડુ થવા દઈ અને ખૂબ સરસથી મિક્સરમાં પીસી લેશું કારણ કે અત્યારે ડ્રાયફ્રૂટ શેકવું ખૂબ જરૂરી હોય છે એટલું બધું મખાના અને બધું ભેજવાળું હોય એટલે અને એકદમ પોચા હોય શેકીએ ને તો આવી રીતના સરસથી મસ્ત ફૂલી જાય અને કડક થઈ જાય છે આ એકદમ હેલ્ધી રેસીપી છે રક્ષાબંધનમાં પણ તમે ઘરે બનાવી હોય અને તમે ભાઈઓને ખવડાવો તો પણ સરસ છે અને આપણી આખું ઝાર ભરાઈ ગઈ છે જો મેં એકદમ ઝીણું કરીને પીસી લીધું છે હવે આપણે ખોલીએ છીએ કુકર તો ત્રણ અહીંયા મેં સીટી વગાડી છે કૂકરમાં તો જોઈ લો આપણા બધા જે પીસ છે એ એકદમ સરસથી બફાઈ ગયા છે અને એ અડધી જ વાટકી મેં દૂધ નાખ્યું છે અને અડધી વાટકી આપણે મલાઈ નાખશું એટલામાં આપણો બીટ પાક બહુ મસ્ત થઈને આવશે હિમોબ્લોગિંગ માટે બહુ સરસ જેને લોહીના ટકા ઓછા હોય કોઈને સ્વીટ ભાવતું હોય તો પણ તમે આ ખાઈ શકો બધી રીતે બેસ્ટ વસ્તુ છે આ અને અત્યારે બહારની કાંઈ પણ સ્વીટ લેવી હોય તો અત્યારે વાતાવરણ પણ એવું છે તો ઘરે આવું હેલ્ધી વસ્તુ બનાવીને ખૂબ સરસ અને ખમણવાની પણ મહેનત નથી એટલે આપણે શોર્ટ રેસીપી લઈને આવ્યા છીએ તો હવે આપણે એક જ ચમચી જેટલું ઘી મૂકવાનું છે અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે પ્રેસ કરી નાખ્યું છે બધું બીટ છે એ પાઉંભાજીનું સ્ટેન્ડ આવે છે એનાથી મેં એકદમ પ્રેસ કરી લીધું છે ઇઝીથી એકદમ સરસથી પ્રેસ થઈ જશે અને પછી બધો પલ્પ બીટનો છે એમાં આપણે થોડી વાર સોતરવાનો છે ફ્રેન્ડ આપણું ચડી ગયેલું તો બીટ છે જ પણ હવે આપણે એમાં બધા ટેસ્ટ છે એ લઈ આવવાના છે અને કલર તો એટલો સરસ એવો ને એવો રહેશે તમે બાફી ન કરશો ને તો હવે અહીંયા એક વાટકી હું ખાંડ નાખું છું અને અડધી વાટકી તાજી મલાઈ છે એ નાખવાની છે અને જો તમારે મલાઈ ન નાખવી હોય તો આ જગ્યાએ તમે મિલ્ક પાવડર આવે છે એ પણ તમે નાખી શકો છો પણ મિલ્ક પાવડર કરતાં મલાઈ ખૂબ બેસ્ટ રહેશે કારણ કે આપણી ખાંડ છે એ એકદમ એમાં ઓગળી જશે અને ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને નાખ્યા પછી એકદમ આપણો જે આ પલ્પ છે ને એટલો શાઇનિંગ કરે છે એટલો શાઇનિંગ કરે ને કે આપણને એમ થઈ જાય કે વાહ અને અત્યારે સ્મેલ પણ એટલી સરસ આવે છે તો અહીંયા હું ફ્લેવરમાં એલચી નાખું છું તમને જો એલચી ન ગમે તો તમે ક્લિપ કરી શકો છો હવે આખી જાર ભરેલો જે ડ્રાય ફ્રૂટ છે જે મખાના છે કાજુ છે બદામ છે એ બધું મિક્સ કરી અને એલચી અને છેલ્લે એક વાટકી ટોપરાનું ખમણ એ તો આપણે આમાં ખાસ નાખવાનું છે બીટમાં ટોપરાના ખમણથી ખૂબ સરસ થાય છે અને થોડી વાર હવે ફાસ્ટ ગેસ રાખી દેવાનો છે એટલે એ આમ પાંચ જ મિનિટમાં બધું એકદમ પલ્પ આપણો બધો છે ને એકદમ પેન છોડવા મળશે અને એકસાથે લોટ બાંધીએ ને એટલું ફિટ થઈ જાય છે તો આપણો બીટ પાક ખૂબ સરસ થાય હવે આની જો લાડુડી વારવી હોય તો પણ વારી શકો છો જોવો છે ને મસ્ત કલર પણ હું સીધી ડાયરેક્ટ થાળીમાં જ નાખી દઉં છું કારણ કે આજે આખો દિવસ ફ્રીજ નથી થઈ હોસ્પિટલે ગઈ હતી રસોઈ કરી હતી આવીને માં કામ કર્યું પછી કીધું ચાલો ફ્રેન્ડ સાથે આજે એક રેસીપી શરૂ કરું તો દોઢ કલાક મેં આને ઠંડુ થવા દીધું છે દોઢ કલાક પછી જોઈ શકો છો કે આપણા બધા પીસ એકદમ ઇઝી નીકળી જશે અને એને મેં છે ને થોડુંક માઇનર એવું ટોપરાનો ભૂકો અને કાજુ બદામનો જે કતરણ હતી એ મેં એમાં ભૂકો નાખીને ડેકોરેશન કર્યું છે કારણ કે આજકાલ આપણે એમને એમ ડાયરેક્ટ બધાને દઈએ છે ને તો ગમતું જ નથી કાંઈ પણ બધું નવું નવું જ ગમતું હોય છે તો આપણે આપણને પણ આપણને પણ નવું નવું ગમતું હોય કે ના આપણે એમાં કંઈક કરીએ તો અહીંયા તમારે ચાંદીનું વર્ક પણ લગાડવું હોય તો પણ તમે લગાડી શકો છો ડ્રાય ફ્રૂટ છાંટવું હોય તો એ પણ તમે કતરણ કરીને છાંટો પણ મેં એનો ભૂકો હતો તો એ જ મેં લગાવી દીધો છે હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું તો બહુ હેલ્ધી છે તો બહુ મસ્ત છે તો જરૂરથી બનાવજો અને આ ફ્રેન્ડ મારી આઈડી ઇન્સ્ટામાં ફેસબુકમાં બધે રેખા જે આમ્રણિયા છે તો ચોક્કસથી તમે ત્યાં પણ મને ફોલો કરી લેજો તો ફ્રેન્ડ મેં બીટની તમારી સાથે જે રેસીપી છે એ

બરોબર ચલો જય માતાજી જય દ્વારકાધી